મારી પાસે અહીં બે સંખ્યાઓ છે ઉપરની સંખ્યામાં મારી પાસે એક બે ત્રણ ત્રણ દશક છે અને એક બે ત્રણ ચાર પાંચ પાંચ એકમ છે ત્રણ દશક અને પાંચ એકમ અથવા પાંત્રીસ બીજી સંખ્યામાં અહીં બે દશક એક અને બે દશક છે અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકમ છે બે દશક અને સાત એકમ હવે હું શું કરવા માંગુ છું મારે આ સંખ્યાઓ ઉમેરવી છે જુઓ મારે આ બંને સંખ્યાઓ ઉમેરવી છે મારે આ બધું અહીં ઉમેરવું છે મારે પાંત્રીસ વત્તા સત્યાવીસ ઉમેરવા છે અન્ય રીતે વિચારીએ તો મારે આ બધાનો સરવાળો કરવાનો છે તો આપણે શરૂ કરીએ અહીં આ એકમ સ્થાન છે મારી પાસે આ પાંચ એકમ છે અને અહીંયા સાત એકમ છે જો હું પાંચ એકમને સાત એકમમાં ઉમેરું તો મને કેટલા એકમ મળશે મને બાર એકમ મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર હવે અહીં કદાચ એક સમસ્યા તમારા ધ્યાનમાં આવી હશે કારણ કે જો હું પાંચ વત્તા સાત કરું છું તો એકમના સ્થાને હું બાર લખી શકું નહીં હું માત્ર એક જ અંક એકમના સ્થાને લખી શકું તો આપણે શું કરી શકીએ જુઓ આપણે આ એકમ માંથી દસ લઈને તેનો સમૂહ બનાવીએ અને તેને દશક ના સ્થાને મૂકી દઈએ હું શું કહી રહી છું આપણે અહીં શું કરી શકીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ લઈ લઈએ અને આ દસ નો સમૂહ સમૂહ દશકના સ્થાને મૂકીએ તો હું અહીં શું કરું છું આ બધાનો સમૂહ બનાવીને અહીં દશકના સ્થાને મૂકું છું તેને વધી પણ કહેવાય છે આમ અહીં દસ એકમ લખવાને બદલે તેને એક દશક તરીકે લખું છું આથી શું થશે જુઓ હવે મારી પાસે એકમના સ્થાને માત્ર બે એકમ છે પરંતુ હવે દશકના સ્થાને મારી પાસે એક દશક વધુ છે ઘણી વખત આને વધી પણ કહેવાય છે કારણ કે અહીં જુઓ પાંચ વત્તા સાત એ બાર છે તમે બે ને એકમના સ્થાને લખો છો બાર એ એક બે છે વધુ સ્પષ્ટ કરીએ પાંચ વત્તા સાત બરાબર બાર અને આપણે એક અહીં દશકના સ્થાને લખ્યું અહીં દશકના સ્થાને ચાલો વધુ સ્પષ્ટ કરીએ પાંચ સાત બરાબર બાર છે અને આપણે એક દશકના સ્થાને લખ્યો છે અહીં દશકના સ્થાને આ અહીં લખ્યો છે જેથી એવું લાગે કે તમે અહીં ઉંચકીને ઉપર મૂક્યો છે પરંતુ આપણે તેને માત્ર દશકના સ્થાને લખ્યો છે અહીં આ જગ્યાએ લખવું સરળ છે જુઓ યાદ રાખો આપણે શું કર્યું આપણી પાસે પાંચ છે અને સાત છે જે બરાબર બાર છે આપણે અહીં એકમના સ્થાને બાર લખી શકીએ નહીં આથી આપણે બાર માંથી દસ લઈને તેનો સમૂહ બનાવીને અહીં દશકના સ્થાને મૂક્યો અને પછી અહીં બે બાકી રહે છે બે બાકી રહે છે પરંતુ આ કરવાનો સરળ રસ્તો પાંચ વત્તા સાત બરાબર બાર એક બે છે હવે આપણે દશકના સ્થાનનો સરવાળો કરીએ આપણી પાસે એક દશક વત્તા ત્રણ દશક વત્તા બે દશક છે તો આનો સરવાળો શું થશે આનો સરવાળો છ દશક થશે એક વત્તા ત્રણ વત્તા બે બરાબર છ ચાલો કરીએ આપણી પાસે એક બે ત્રણ ચાર છ દશક થશે તો આપણને શું મળે છે એક વત્તા ત્રણ વત્તા બે દશક બરાબર છ દશક મળે છે પાંત્રીસ વત્તા સતાવીસ બાસઠ પાંત્રીસ વત્તા એ છ દશક અને બે એકમ બાસઠ છે